તો રાજગો બ્રાહ્મણ સમાજ ની ગાડી છે, મુક્તાનંદ બાગ. આપણે આવી ગયા છીએ ગાઈસ વાડીમાં, અને આજે છે મંડપ મુહૂર્ત નો કાર્યક્રમ છે. તો જો સરસ મજાની વાડી છે, ત્યારે તો કઈ બહુ. તો અહીંયા જોવા માં ધરતીબેન પણ રેડી થઈ ગયા છે. તો એ શું કરવાનું છે? જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવે છે. આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર. તો ધરતીબેન અમાર સૂર્યનારાયણને અર્ઘ ચડાવે છે. આવી જાઉં ગાઈસ નાસ્તો કરવા. જો નાસ્તામાં શું છે, ગાંઠિયા ને મરચા. બહુ ભૂખ લાગી છે, વાગી ગયા 10 વાગે નાસ્તો કરીએ. તો આવી જાઉં બધા. સ્વાતિબેન જો બેસી ગયા, એને કરી લીધું મને મૂકીને. ગીત ગાઓ, મજામાં.
દાદા ને ફૂલ ચડે, તું ફૂલ ચડે. અમારા આવ્યા ત્યાર ના કામ જ કરે છે. ચાકડો વધાવવા તો જો બધા તૈયાર થઈ ગયા છે, અને ઢોલ વધાવવાનો છે, ચાકડો વધાવવાનો છે, તો બધા જો રેડી થઈ અને હવે નીકળે છે. મેઘાબેન અમારે ચાક વધારે છે.
હવે છેલ્લે જોજો અહીંયા ત્યાં લગી અહીંયા નો થાળી બાજુમાં આપો અને એમાંથી પાંચ દાણા ચોખા લઈ અને વધાવવાના ત્યાં જોઈ લો વધાવો હાથ રાખવાનો જોવા ભાઈ સામે જોવાનું મોઢું રાખી વધાવો કરીને ચોખા ચોળો બસ ચાંદલો કરતા હોય હાથ રાખો હાથ રાખો ખાલી હાથ રાખો જો અહીંયા હજુ થોડાક નજીક ચાંદલો બતા આયા
ઉઘાડ. ભાનુભાઈ ઘરે મૂકે મારા મામા થાય.
ચાલો રેડી, તમે બપોર માં આવી જાઓ, બપોર માં આવી જાઓ, બસ જુઓ નજીક પાસે રેડી જાઓ, બસ તમે આવી જાઓ, તમારી પાસે સાથે સાથે બહાર યાદ બરાબર છે, તમે નજીક આવો, બસ ઓકે જુઓ પ્રકાશ પડે તો બતાવી નહીં, નીચે રાખો, નીચે આમ આ ઉપર થી નીચે કરો, બરાબર બતાવી જાવ. હાલો ભાઈ, જોરદાર ફોટો શૂટ થાય છે અહીંયા તો, અને અહીંયા એક ફોટો શૂટ કરે છે ને, આમ જો બધા ગોઠવાઈ ગયા છે, અને આ મામી ને મોબાઈલ મેં કોઈ નહીં છે. ક્રિશ મળ્યો કે નહીં મોટા પપ્પા ને? આ છે ને ખૂબ ખાર સિંહ, જો સિંહ જોઈ કે નીકળ ગાંડી ની, એવું ભાભી ને થોડી ભૂખ લાગી ગઈ છે, આ બે ભાભી ને ભૂખ લાગી છે, જમવાની રાહ જોવે છે. હવે આપણે આટો મારીએ, બધા બેઠા છે, બધા પોતાની રીતે એકાદ ફોલ્ટ નહીં બેસી ગઈ છે. તો હવે આ બધા ગાઈસ જમવાની રાહ જોવે છે. હાલો ભૂખ લાગી ને નહી? હા નો પાડે, એમ આ બધા મોસાળ પક્ષ છે, એ થોડું એમ કે મને ભૂખ લાગી એમ. એટલે એમ કે છે ભૂખ નથી લાગી. અને ગીતા મેમ માસી જો બેસ, ભૂખ લાગી ને આપણે જમવું છે ને, જો વાર છે. તો ગાઈસ બધા જો જમવા બેસી ગયા છે, ને હવે મારે પણ જમવા બેસવું છે. તો અત્યારે મંડપ પણ ખાલી છે, તમે પોતાનું કામ કરો.
તો સરસ ચોધવાલે થાળી આપી દીધી છે અને એ કાકાને જમાડે છે એમના સસરાને. જમવામાં પણ સરસ મજાનું બનાવ્યું છે. જમાય કેટલા ડાયા છે અમારા. જમવા માટે આપણે જઈએ જ અને અહીંયા બધા રાડો નાખે જ. અને જો જન્મય બોલાવે છે શું મારો દીકરો. જો પાણી પીવે છે જન્મય. સારું પાણી છે? ચોખ્ખું 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 પાણી છે. આજે તે પ્રેમથી બોલાવી કામ અને મોના ફિયા. તો જો બહુ તરસ લાગી છે અને જન્મયભાઈ પાણી પીવે છે. ભૂખ નથી લાગી? જમવાનું છે હાલ અમે. મોટા પપ્પા જમે છે. હું જોઈએ જ કઈ ઘટે જ જમે જ લ્યો. ઘટે છે. તારે શું ઘટી ગયું? દાળ ભાત લેવા જાઉં છું. હવે દાળ ભાત માં પહોંચી ગયો. છોકરાઓને પેલા ખવડાવજો. અહીંયા જો બા જમાડે છે નાની માં. હા તોફાની ને એક જમી લઈ ને અમારે હાલ તો બેસી જાય. ઘટે મામી કઈ નથી જમવાનું જમવા મળવું. અમારી હીરવા બેન જો બહુ દાળ ભાત ખાય.
બોલીશ ને. અરે વાહ વાહ, ચાલો ગાઈસ, એમ કે છે વિડીયો પર લાઈક ઓર શેર ઓર સબસ્ક્રાઇબ કરના મત ભૂલના, બરાબર ને? તો હવે સબસ્ક્રાઇબ કરશે બધા. પેલા તો શરૂઆત આપણા ફેમિલી થી કરવાની છે, બરાબર? તો ઋતુ ટ્વિંકલ બધા જો જમવા બેસી ગયા છે. એને બહુ ભૂખ લાગી. શું ખાઈશ તું પેલા? શાક રોટલી. એટલે એટલે જો હવે ફૈબા જમવા બેઠા ને, સ્વાતિબેન અમારે ધ્યાન રાખે છે જમે. તમે મામા જઈમાં બાકી અને અહિયાં પણ જો સરસ મજાના બધા વેવાણું વેવાણું જમવા બેસી ગયા છે. કઈ લાવવું છે? નાની માં જમાડે છે, મોઢામાં કોળિયા મૂકે છે, મોઢામાં કોળિયા મૂકે છે. પૂજા કઈ લાવું? થાળી લેતા હો? તમારી કઈ? તમારે થાળી લેતા હો? સ્વાતિબેન છાસ માસે જો બહુ મજા આવી, સરસ ટેસ્ટી છે, બહુ સરસ. તમારે તમે કેમ એકલા જ બેઠા? મારા મિસ્ટર તો સારું, તો એ જો માસે એકલા એકલા મસ્ત રીતે જમે છે. બધા ગાઈસ જો જમે છે, હજી બધું ચાલુ જ છે જમવાનું, બધા પોતપોતાની રીતે. ધમકી દે જ ગાઈ સા જો મને. તમે તમે બેસો. તો જો ક્રિશ અમારી એની કમ્પ્લીટ થાળી લઈ આવ્યો છે,
તો જન્મી જો બધાને ભાત આપે છે. બોલ હવે, તારે શું બોલવાનું છે? ક્રિશ એને મૂકતો જ નહીં તોફાનીને. ગાઈસ હવે જો આ લોકો જમવા બેસી ગયા છે, અમારી ધરતી બેન પૂજા ને તો આમ બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી ગઈ છે. અને મેઘા બેન પણ બેસી ગયા છે. જો હવે આવી જ જાઓ કપલ કપલ. પિયુષ જો પિયુષ આવી ગયા છે મેઘાને જમાડવા માટે. જમાડવી તો પડે જ ને એને. તમારી થાળી બધાને એક જ હોય ભાઈ, બબે બબે હોય. પણ થોડીક વધારે લાટકી છે આ. એટલે સરસ લે. ધવલ ક્યાં છે? તો હવે ધવલ એ પ્લેટ લે છે. અને ક્રિશભાઈ કઈક તાણ કરવા આવ્યા તાર માસી ને. ચાલો લ્યો. તો હવે આ બે ને તો મારે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે સવાર ના એટલી બધી મહેનત કરે છે ને. પિયુષ કઈ લાવવું છે? એટલે અમારે આ જો બે જમાઈ બહુ થાકી ગયા છે. સરસ લ્યો. હવે એને મોઢામાં કોળીઓ મૂકી દીધો ને એટલે મને શાંતિ થઈ ગઈ. નિરાતે હો એકદમ. હાલો પિયુષ આવી ગયો છે. બે ત્રણ મરચા વધારે આપજે ધવલ ને પિયુષ ને બે. તો આ લોકો જો એકદમ અલગ થી મરચા એના થોડાવડા એવા છે, સ્પેશિયલ મરચા. મરચા ખાઈને ધવલ ને તો એકદમ ગ્લો આવી ગયો છે, એકદમ રેડ રેડ થઈ ગયા છે. ધવલ ના ના હવે જમાયું દેવા. જો જમતા જમતા પિયુષ આવ્યા છાસ દેવા માટે ગાઈસ, કારણ કે એટલી બધી સેવા કરે ને એની થાળી જો મૂકી દીધી અને હવે છાસ દેવા માટે આવી ગયા.